હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ લાઈવ બાયોલોજી વિથ યોગેશ કલસરિયા. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 8ના અંતિમ ટોપિક કોષ કેન્દ્ર વિશેની ચર્ચા કરીશું. તો કે મિત્રો, આપણે ટોપિકની શરૂઆત કરીએ તો કોષનું મગજ અથવા તો કોષની અંદર ચાલતી તમામ પ્રકારની પ્રક્રિયાનું નિયંત્રણ કરતું જો કોઈ પણ અંગિકા હોય તો તે છે કોષની અંદર આવેલું કોષ કેન્દ્ર. હવે મિત્રો, આપણને કીધું છે કે ભાઈ, ઈસવીસન 1831માં સૌપ્રથમ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક દ્વારા કોષ કેન્દ્રની શોધ કરવામાં આવી હતી. ત્યારબાદના મુદ્દામાં કીધું છે કે ભાઈ, ફ્લેમિંગ નામનો જે વૈજ્ઞાનિક હતો તે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્ર નામની અંગિકાને વિવિધ પ્રકારના અભિરંજકોથી અભિરંજિત કરી અને કોષની અંદર જોવા મળતા કોષ કેન્દ્રની અંદર જે ઘટ દ્રવ્ય ફ્લેમિંગને દેખાયું તેમ તે દ્રવ્યને તેમણે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાવ્યું હતું. તો કે મિત્રો, આપણે આ મુદ્દાને ખાસ કરીને યાદ રાખીશું કે ભાઈ, કોષ કેન્દ્રની શોધ કોણે કરી? તો કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. ક્યારે? ઈસવીસન 1831માં. ત્યારબાદ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્ર નામની અંગિકાને વિવિધ પ્રકારના રંગીન રસાયણો એટલે કે અભિરંજકોનો ઉપયોગ કરી અને અભિરંજિત કરી અને તેમની અંદર જે કંઈ પણ ઘટ દ્રવ્ય તેમને જોવા મળ્યું તે દ્રવ્ય આપણું જનીન દ્રવ્ય એટલે કે આપણું આનુવંશિક દ્રવ્ય હતું અને તેમણે અને તે દ્રવ્યને તેમણે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાવ્યું હતું. તો આ થઈ મિત્રો આપણા કોષ કેન્દ્ર વિશેની પ્રસ્તાવનાઓ. હવેના મુદ્દાની અંદર મિત્રો આપણે ચર્ચા કરીશું કે ભાઈ, કોષ વિભાજનની પ્રક્રિયાની એક અવસ્થા છે આંતરા અવસ્થા. આપણે મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરથી જ કોષ વિભાજન નામનું ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે કોષની અંદર જોવા મળતી આંતરાવસ્થા તેમજ કોષ કેન્દ્ર વિભાજનની પૂર્વા ભાજના ભાજનોત્તરા તેમજ ભાજનાંતિમા અવસ્થાઓ વિશેની ચર્ચા આપણે જ્યારે કરીશું ત્યારે તેના વિશેની વધારે ડીપલી માહિતી સમજીશું. પરંતુ હાલ પૂરતી તમે કોષ વિભાજનની આંતરા અવસ્થાને યાદ રાખો કે ભાઈ, કોષ વિભાજનની જ્યારે આંતરા અવસ્થા ચાલતી હોય તે અવસ્થા દરમિયાન આપણને કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય તેમજ ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંનેનું બનેલું એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંનેનું કોમ્બિનેશન એટલે કે ન્યુક્લિયો પ્રોટીન તંતુ તેમજ કોષ કેન્દ્રનું આધારક અને એક અથવા તો એક કરતાં વધારે કોષ કેન્દ્રિકાઓ જોવા મળતી હોય છે. તો કે મિત્રો, ખાસ તમે ધ્યાનમાં રાખજો કે ભાઈ, કોષ કેન્દ્રનું જ્યારે કોષ વિભાજનની આંતરા અવસ્થાની અંદર અવલોકન કરવામાં આવે છે ત્યારે આપણને કોષની અંદર કયા કયા પદાર્થો જોવા મળે? એક છે રંગસૂત્ર દ્રવ્ય, ત્યારબાદ આપણને જોવા મળે છે ન્યુક્લિયો પ્રોટીનનો તંતુ એટલે કે ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન બંને રસાયણો જ્યારે ભેગા મળે ત્યારે બનતો પદાર્થ એટલે કે ન્યુક્લિયો પ્રોટીન. ત્યારબાદ મિત્રો આપણને પ્રાપ્ત થાય છે આધારક કે જે કોષ કેન્દ્રની અંદર જોવા મળતો પ્રવાહીનો હિસ્સો છે. આ સિવાય મિત્રો તેમની અંદર એક અથવા તો એક કરતાં વધુ સંખ્યા દર્શાવતી કોષ કેન્દ્રિકાઓ પણ જોવા મળતી હોય છે. અને મિત્રો હવે કોષ કેન્દ્રિકાનું નામ નીકળ્યું છે તો તેના વિશેની ચર્ચા કરી લઈએ કે ભાઈ, કોષ કેન્દ્રિકા પોતે એક પ્રકારની પટલ વિહીન એટલે કે તેમની ફરતે કોઈ પણ પ્રકારનું પટલ આવેલું હોતું નથી અને એક ગોળાકાર અંગિકા છે. તેમનો આકાર કેવો છે? ગોળાકાર. આ ઉપરાંત મિત્રો તેનું જે દ્રવ્ય હોય એટલે કે કોષ કેન્દ્રિકા પોતે કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતી નથી. તો સીધી બાબત છે, આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ, આખું જે કોષ કેન્દ્ર તમને દેખાય છે તે કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા જોવા મળે. આ કોષ કેન્દ્રિકાની ફરતે કોઈ પણ પ્રકારનું પટલ ન હોવાથી કોષ કેન્દ્રિકાનું દ્રવ્ય કોષ કેન્દ્ર રસના સંપર્કમાં સતત પ્રમાણમાં આપણને જોવા મળતું હોય છે. હવે મિત્રો આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ, કોષ કેન્દ્ર પોતે કોષની તમામ પ્રક્રિયાનું નિયંત્રણ કરે તો કોષ કેન્દ્રિકાનું કાર્ય શું? તો કે મિત્રો, કોષ કેન્દ્રિકા મોટા ભાગે આરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએના સંશ્લેષણનું મુખ્ય કાર્ય કરે છે. અને મિત્રો રિબોઝોમલ આરએનએ રિબોઝોમના બંધારણ માટે અત્યંત મહત્વના જરૂરી છે. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે રિબોઝોમ વિશેની ખૂબ ડીપલી સમજ ઓલરેડી મેળવી ગયા છીએ અને તેમની અંદર મેં આદિકોષ કેન્દ્રિક કોષ અને સુકોષ કેન્દ્રિક કોષ એમ બંને પ્રકારના કોષોની અંદર કુલ કેટલા પ્રકારના અને કેટલા સ્વેડબર્ગના પેટા એકમો દર્શાવતા
રિબોઝોમ જોવા મળે છે તેના વિશેની ઓલરેડી ચર્ચા પણ આપણે કરી ગયા છીએ. તો કે મિત્રો, કોષ કેન્દ્રિકાનું મુખ્ય કાર્ય શું? તો કે ભાઈ, રિબોઝોમલ આરએનએનું સંશ્લેષણ કરવાનું. રિબોઝોમલ આરએનએનું મુખ્ય કાર્ય શું? રિબોઝોમનું નિર્માણ. રિબોઝોમનું મુખ્ય કાર્ય શું? તો કે પ્રોટીનનું નિર્માણ. હવે મિત્રો, તમે ધ્યાનથી સમજો કે જે કોષ વધુ માત્રામાં પ્રોટીન સંશ્લેષણ કરતા હોય તે કોષોમાં કોષ કેન્દ્રિકા કદમાં મોટી અને અનેક સંખ્યામાં આપણને જોવા મળતી હોય છે. શા માટે? કેમકે જે કોષોનું પ્રોટીન સંશ્લેષણ કરવાનું કાર્ય વધુ, તો તેઓને આર આરએનએ પણ વધુ પ્રમાણમાં જરૂર પડે, અને રિબોઝોમલ આરએનએની જેટલી જરૂરિયાત વધુ એટલા પ્રમાણમાં કોષ કેન્દ્રિકાની સંખ્યા પણ વધારે હોવી જોઈએ અને તેનું કદ પણ વધારે હોવું જોઈએ. ત્યારબાદના મુદ્દાની અંદર મિત્રો, આપણને કોષ કેન્દ્રની રચના વિશેનું વર્ણન કર્યું છે કે ભાઈ, બેવડા કોષ કેન્દ્રીય પટલથી આવૃત છે. એટલે કે કોષ કેન્દ્રની ફરતે કુલ બે પટલો આવેલા છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો, બહારનું બાહ્ય પટલ અને અંદરનું અંતઃ પટલ, બરાબર. ત્યારબાદ બંને પટલની વચ્ચેનો જે આખો અવકાશ બને છે તે અવકાશને આપણે પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખતા હોઈએ છીએ. મુદ્દાની અંદર પણ આપણને કીધું છે કે ભાઈ, બંને પટલ વચ્ચેનો અવકાશ કેટલો? તો કે 10-55 નેનોમીટર જેટલી લંબાઈ અથવા તો પહોળાઈ ધરાવતો હોય છે, અને આ અવકાશને આપણે પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો કે મિત્રો, કોષ કેન્દ્રના બાહ્ય પટલ અને અંતઃ પટલ વચ્ચેનો જે અવકાશ બન્યો તેને આપણે પરિકોષ કેન્દ્રીય અવકાશ, અને તેની પહોળાઈ કેટલી? 10-55 નેનોમીટર, એટલે કે 10-9 મીટર જેટલી પહોળાઈ આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદના મુદ્દાની અંદર આપણને કીધું છે કે ભાઈ, બાહ્ય પટલ સામાન્યતઃ અંતઃકોષ રસજાળથી ઘેરાયેલું છે. આપણે જ્યારે મિત્રો આગળના વિડીયો લેક્ચરની અંદર અંતઃકોષ રસજાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વિશેની ચર્ચા કરી, તે સમય દરમિયાન મેં તમને કીધેલું કે ભાઈ, અંતઃકોષ રસજાળ મોટા ભાગે કોષ કેન્દ્ર સાથે સંકળાયેલી આપણને જોવા મળતી હોય. તેના પરિણામે જે કોષ કેન્દ્રનું બાહ્ય પટલ હોય છે તે અંતઃકોષ રસજાળ દ્વારા સંપૂર્ણપણે ઘેરાયેલું, જ્યારે અંતઃપટલ બાહ્ય પટલ દ્વારા ઘેરાયેલું હોય છે. તો કે મિત્રો, આ મુદ્દા ઉપરથી આપણે એક એવો મુદ્દો પણ કહી શકીએ કે કોષ કેન્દ્રની વચ્ચે રહેલો કોષ કેન્દ્ર રસ જે છે તે કોષ કેન્દ્ર રસ અંતઃપટલ સાથે સંપર્કમાં છે, જ્યારે બાહ્ય પટલ સાથે અંતઃકોષ રસજાળ સંપર્કમાં હોય છે. ત્યારબાદના મુદ્દાની અંદર મિત્રો આપણને કીધું છે કે ભાઈ, કોષ કેન્દ્ર પટલ કોષ રસમાં જોવા મળતા દ્રવ્યો અને કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધનું કાર્ય કરે છે. એટલે શું? જસ્ટ એક્ઝામ્પલ, આખું જે તમને બોર્ડ દેખાય છે તે બોર્ડ એક પ્રકારનો કોષ છે, અને તે કોષની અંદર આ આપણને કોષ કેન્દ્ર જોવા મળે. તો કે મિત્રો, કોષ કેન્દ્ર પટલ પોતે કોષ કેન્દ્ર રસ અને સંપૂર્ણ કોષોના કોષ રસ આ બંનેને ભેગા થતા અટકાવવાનું કાર્ય કોનું? તો કે કોષ કેન્દ્ર પટલનું. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ, કોષ કેન્દ્ર રસ અને કોષ રસ બંને વચ્ચેનો અવરોધ એટલે કોષ કેન્દ્ર પટલ. તેમ છતાં પણ કોષ કેન્દ્ર પટલની રચના સળંગ હોતી નથી. શા માટે? કેમકે મિત્રો, ઘણી બધી વખત કોષોની અંદર ચાલતી કેટલીક જીવરાસાયણિક પ્રક્રિયાઓમાં ઘણા બધા આરએનએ તેમજ પ્રોટીનના અણુઓને કોષ કેન્દ્ર રસમાંથી કોષ રસમાં અને કોષ રસમાંથી કોષ કેન્દ્ર રસની અંદર પરિવહન કરવાની આવશ્યકતાઓ રહેતી હોય છે, જેથી બાહ્ય પટલ અને અંતઃપટલ બંને જોડાય અને કોષ કેન્દ્ર પટલની અંદર અમુક જગ્યા ઉપર તે છિદ્રો ઉત્પન્ન કરતા હોય છે, જેથી કરીને આરએનએ તેમજ પ્રોટીન અણુઓ કોષ રસમાંથી કોષ કેન્દ્ર રસમાં અને કોષ કેન્દ્ર રસમાંથી કોષ રસની અંદર પરિવહન કરી શકતા હોય છે. આથી મિત્રો આપણને મુદ્દામાં કીધું છે કે ભાઈ, કોષ રસ પટલમાં નિશ્ચિત સ્થાનો ઉપર છિદ્રો જોવા મળે છે, જેથી જરૂરી આરએનએ અને પ્રોટીન અણુ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે અવરજવર સરળતાથી કરી શકતા હોય. પ્રશ્ન એ થાય કે ભાઈ, કોષ કેન્દ્રની સંખ્યા? તો કે મિત્રો, માનવના શ્વેતકણ, નાળિયેરના પ્રવાહી તેમજ રેખિત સ્નાયુ એટલે કે આપણા શરીરની અંદર આવેલા જે કંકાલ સ્નાયુ છે
તેમના કોષોની અંદર કોષ કેન્દ્રની સંખ્યા એક કરતાં વધારે એટલે કે બહુ કોષ કેન્દ્રી સ્વરૂપે આપણને જોવા મળતું હોય છે. આમ મિત્રો, કોષ કેન્દ્ર વિવિધ પ્રકારની પેશીઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓ તેને અનુસરીને કોષ કેન્દ્રની સંખ્યા કોષોમાં જુદી જુદી આપણને જોવા મળે. મોટા ભાગે દરેક કોષો એક જ કોષ કેન્દ્ર દર્શાવતા હોય, પરંતુ ઘણા બધા કોષો એવા પણ છે કે જે એક કરતાં વધુ એટલે કે બહુ કોષ કેન્દ્રી છે. ઘણા બધા આદિ કોષ કેન્દ્રી એટલે કે બેક્ટેરિયાઓની અંદર પણ આપણને બહુ કોષ કેન્દ્રી અવસ્થાઓ જોવા મળતી હોય છે. આ સિવાયના કેટલાક ઉદાહરણો તમને અહીંયા આપેલા છે, જેને તમારે ગુજકેટ અને નીટની એક્ઝામ માટે ખાસ યાદ રાખવા. ત્યારબાદ આપણને એક બીજા અપવાદ પણ આપેલા છે કે ભાઈ સસ્તનના રક્તકણ એટલે કે મનુષ્યના જ રક્તકણને તમે લઈ લો તો મનુષ્યના રક્તકણ અને વનસ્પતિમાં ખોરાકના વહન સાથે સંકળાયેલી અન્નવાહક પેશીની એક નલિકા, ચાલની નલિકા, આમ ચાલની નલિકાના કોષો અને સસ્તનના રક્તકણ વગેરેની અંદર આપણને કોષ કેન્દ્રનો અભાવ જોવા મળતો હોય છે. તો કે મિત્રો, હવે હું એવી આશા રાખું છું કે ભાઈ કોષ કેન્દ્ર વિશેની તમામ પ્રકારની સમજૂતી તમે સૌ મેળવી ગયા હશો. અને મિત્રો, તેમ છતાં પણ જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પ્લીઝ મને કોમેન્ટ સેક્શનની અંદર પૂછી લેવો અને વહેલાના ધોરણે હું તેનો જવાબ આપવાનો 100% પ્રયત્ન કરીશ. હવે મિત્રો, નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે લાઈવ બાયોલોજી વિથ યોગેશ કલસરિયા યુટ્યુબ ચેનલની અંદર ધોરણ 11 ચેપ્ટર નંબર 10 કોષ વિભાજન શરૂ કરી દઈશું, જેને આપણે 3-4 વિડીયો લેક્ચરની અંદર પૂર્ણ કરી અને ફરી પાછા આપણે 5મા ચેપ્ટરથી શરૂઆત કરીશું. આભાર. અસ્તુ.